આગામી ઓગણત્રીસ ડિસેમ્બરે ધોરડો ખાતે ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ પધારવાના હોવાથી તેમના પ્રવાસ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ધોરડો પોલીસ છાવણીમાં તબદીલ થઈ ગયું છે રાષ્ટ્રપતિની સુરક્ષા માટે અગિયારસો સુરક્ષા કર્મચારીઓને અત્યારથી જ બંદોબસ્તમાં તૈનાત કરી દેવાયા છે પ્રાપ્ત વિગતો મુજબ આગામી ઓગણત્રીસમી ડિસેમ્બરે ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સરહદી કચ્છ જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે રાષ્ટ્રપતિ શ્રી કોવિંદ કચ્છના સફેદ રણની સેર કરવાના છે અને ધોડો ખાતે ઉભી કરાયેલી ટેન્ટ સિટીમાં રાત્રિ રોકાણ કરશે ત્યારે રાષ્ટ્રપતિના પ્રવાસ કાર્યક્રમ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પશ્ચિમ કચ્છ એસપીએમએસ ભરાડાના માર્ગદર્શન તળે ધોડો ખાતે લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવાઈ છે રેન્જ આઈજીપી ડીબી વાઘેલાની સૂચનાને પગલે પાટણ બનાસકાંઠા પૂર્વ કચ્છ અને પશ્ચિમ કચ્છના અગિયારસો પોલીસ અધિકારી કર્મચારીઓને બંદોબસ્ત માટે તૈનાત કરાયા છે આવતીકાલે સવારે ધોડો ખાતે તૈનાત કરાયેલા પોલીસ બંદોબસ્તનો રિહર્સલ કરવામાં આવશે સફેદ રણમાં ઠેકાણે પોલીસ કાફલાથી ધોડો પોલીસ છાવણીમાં તબદીલ થઈ ગયું છે જોકે કચ્છના સફેદ રણમાં આવતા અન્ય પ્રવાસીઓ પર કોઈ જ પ્રકારની રોક લગાવવામાં આવી નથી આ અંગે અધિક કલેક્ટર શ્રી ઝાલાએ જણાવ્યું હતું કે જે લોકોએ અગાઉથી જ રણોત્સવ માટે બુકિંગ કરાવ્યું છે તે લોકો રાબેતા મુજબ સફેદ રણની મુલાકાત લઈ શકશે આ ઉપરાંત પ્રતિદિન આવતા પ્રવાસીઓ પણ સફેદ રણમાં ફરી શકશે પરંતુ જે વખતે રાષ્ટ્રપતિનો કાફલો પસાર થતો હશે તે વખતે પ્રવાસીઓના આવાગમન પર પ્રોટોકોલ અને સુરક્ષાના ભાગરૂપે રોક લગાવવામાં આવશે